દ્રશ્યો જોવો તમે, ગાડીઓ, લક્ઝરિયસ ગાડીઓ બગડી રહી છે, એવા મર્સિડીઝ ગાડી જોવો કેવી હાલત છે. આના માટે અમે તમને વોટ આપ્યા છે. સૌથી મોટો સવાલ થાય, એએનસીની કામગીરી આ વખતે પણ નિષ્ફળ રહી છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કશિશ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. થલતેજ પાસેનો આ બ્રિજ, કે બ્રિજ તો વિકાસ માટે બનાવ્યો, પરંતુ બ્રિજ નીચેના રસ્તાનું શું, એ કોઈ વિચાર્યું જ નહીં. અહીંયા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હજી તો એટલો વરસાદ નથી પડ્યો અમદાવાદમાં, અહીંયા લોકો તો બધાની મદદ કરવા માટે આવ્યા છે, કારણ કે એમસીને તો નથી પડી, તંત્રના અધિકારીઓને તો બસ એસીમાં બેસી રહેવું છે. પરંતુ અહીંયા અમદાવાદીઓ છે કે જે ફસાયેલા વાહન ચાલકોની મદદે આવ્યા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું અહીંયા કેટલા સમયથી પાણી ભરાયું છે? અહીંયા 2 કલાકથી પાણી ભરાયેલું છે. તંત્રની ઘોર બેદરકારી, તંત્રનો કોઈ પણ માણસ અહીંયા નથી આવેલું. અહીંયા એમને પાણી ભરે, અમે બધા સ્ટુડન્ટ છીએ, અમે બધા હેલ્પ કરીએ છીએ માણસોની, કે જ્યાં 2-3 વાર અહીંયા ડિવાઈડર બી છે, કોઈ દેખાતું બી નથી, ક્યાંય ડિવાઈડર. અહીંયા 2 ગાડી અહીં પલટી ખાઈ ગઈ છે, પલટી ખાઈ ગઈ, બધાને મતલબ અહીંયા પલટી ખાઈ ગઈ છે. અમે એને ઊભી કરીને વ્યવસ્થિત સ્થળે જગ્યા કરી છે. અહીંયા 2 કલાકથી સતત અહીંયા પાણી ભરેલું છે. કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી, કોઈ જોવા બી નથી આવ્યું, કોઈ પૂછવા બી નથી આવ્યું, ઇવન કોઈ પોલીસ અધિકારી બી નથી આવેલો. બહુ બેદરકારી છે તંત્રની. તમે શું કહેશો અહીંયા? બહુ પાણી ભરાઈ ગયેલું છે, અમે 2 કલાકથી અહીંયા ટ્રાફિક ક્લિયર કરીએ છીએ અત્યારે. શું કહેવા માંગો છો? તંત્રએ જે પ્રી મોનસૂનની કામગીરીના દાવા કર્યા હતા, કોઈ જાતની તંત્રએ કામગીરી નથી કરેલી. આ તંત્રની આ ખોલ પટ્ટી ખુલેલી છે અહીંયા તમારી સામે. આ તંત્રની કામગીરી આ જ છે, જે તમારી સામે જોઈ શકો છો તમે. તમે કે જો અહીંયા બ્રિજ બનાવ્યો છે વિકાસ માટેનો, પરંતુ બ્રિજની નીચેના રસ્તાને ભૂલી ગયા. હા, એ બ્રિજની નીચેના રસ્તાને ભૂલી ગયા. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી. અમે 2 કલાકથી ટ્રાફિક ક્લિયર કર્યો, અને અહીંયા તો 2 ગાડી અમને થોડી વાર પહેલાં પલટી ખાઈ ગઈ હતી, પણ અમે થોડી એને વ્યવસ્થિત કરીને સલામત જગ્યાએ પહોંચાડી છે. બિલકુલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ છે કે જે 2 કલાકથી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે આવા વરસાદમાંથી. તમે કલ્પના કરો, ડિવાઈડર નથી દેખાઈ રહ્યું, વાહન ચાલકો એટલા અટવાઈ ગયા છે. હજી તો એવો મુશળધાર વરસાદ જે જોઈએ એવો પડતો નથી અમદાવાદમાં, પરંતુ આવી સ્થિતિ છે. તો વરસાદ તો ના આવે ને તો જ સારું એવી લોકો કામના કરશે, કારણ કે એટલા હેરાન પરેશાન થઈ ગયા છે. અહીંયા ડિવાઈડર કોઈને દેખાય નહીં, વાહનો પલટી ખાઈ રહ્યા છે. અહીંયા ખાડો, આ ડિવાઈડર તમને અહીંયા દર્શાવવા માંગીશું. અહીંયા તમે દ્રશ્યો જોઈએ, હું ચાલતા ચાલતા અટવાઈ ગઈ હતી. આ જો અહીંયા ખાડો આખો નીચે ઉતરી ગઈ. જો આ દ્રશ્યો છે, આ જો આ ડિવાઈડર તૂટેલું છે, આ ડિવાઈડર તૂટેલું. આ જો, આ દેખાતું નથી સરખું પાણીમાં, પરંતુ અહીંયા આખું ક્લિયર છે ને અહીંયા ડિવાઈડર તૂટી ગયેલું છે. અહીંયા આખો ખાડો છે, લોકોને લાગે અહીંયા ડિવાઈડર છે, આમથી કદાચ સહારો લઈને જઈ શકાય, પરંતુ અહીંયા લોકોના પગ પણ ફસાઈ શકે છે એવી હાલત છે. આવી હાલતમાં અમદાવાદીઓ રહી રહ્યા છે. આ વરસાદ ના આવે ને તો સારું, કારણ કે એએમસી નહીં સમજે એવું લાગી રહ્યું છે. હેરાન પરેશાન લોકો અહીંયાથી આમથી આમ જવું અઘરું પડી રહ્યું છે. તમે જો કંઈ જ નથી દેખાતું, આવો વિકાસ કર્યો તમે, એ સવાલ થાય. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કશિશ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.